गुजरात राज्य में सरकारे राज्य की पांजरापोळ माटे खूब ज सराहनीय अने मोटो निर्णय लीधो छे। पांजरापोळो स्वावलंबी बनी शकशे, जो कि हवे पांजरापोळना गायना घासचारा माटे अन्य उपर आधार नहीं राखवो पड़े। पांजरापोळो पोते ज घासचारानुं उत्पादन पण करी शके ते माटेनी योजना पण अमलमां मुकाशे। ट्यूबवेल, सोलार, इलेक्ट्रॉनिक पैनल, ग्रीन फूड बैलर, चाफ कशर, इरिगेशन सिस्टम अने पानी माटेनी पाइपलाइन माटे पांजरापोळनी सहाय मळशे। सरकार द्वारा ट्यूबवेल माटे 10 लाख रुपया, सोलार इलेक्ट्रॉनिक पैनल माटे 8 लाख रुपयानी मर्यादामां सहाय, तेमज चाफ कटर माटे 1.25 लाख सुधीनी सहाय, जेमां उगेला घासथी गांसडी बांधी स्टोरेज माटे ग्रीन फूड बैलर माटे महत्तम रुपया 3.50 लाख रुपयानी सहायनी जाहेरात करवामां आवी छे। आ उपरांत स्प्रिंकलर इरिगेशन सिस्टम माटे वधुमां वधु 5 लाखनी सहाय आपवामां आवशे, ज्यारे रेन गन इरिगेशन सिस्टम माटे रुपया 35,000 થી 1.5 લાખ સુધી મળશે। સહાયનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના લાખો લોકોને કે જે રોજગાર વાંછુ યુવાઓ, એમના માટે ઇઝ ઓફ લિવિંગ એક ઐતિહાસિક નિર્ણય આજની કેબિનેટમાં કર્યો છે। प्रधानमंत्री ने खूब खूब अभिनंदन आपू छू, समग्र युवा धनवती अभिनंदन आपू छू कि जे वर्षो थी युवानों नी मांग हती तेने ध्यान में राखीने प्रधानमंत्री आ निर्णय कर्यो छे। प्रधानमंत्री श्री देश ना अलग अलग एजेंसीओ द्वारा भर्ती माटे लेवाती परीक्षाओ एक झाटके एनो अंत लावी अने क्रांतिकारी कदम उठायु छे। આપણા યુવાનોને કોઈપણ સરકારી સેવામાં ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી, રાષ્ટ્રીય ભરતી સંસ્થા દ્વારા એક જ કોમન એક્ઝામ, એલિજિબિલિટી ટેસ્ટ આપવાની રહેશે। આ જાહેરાતથી યુવાનોમાં ખૂબ આનંદ થયો છે। આના કારણે યુવાનોની એની શક્તિના સમય, નાણાં, મહેનત પણ ઓછી કરવી પડશે, તેમજ માનસિક તણાવમાંથી એ લોકો મુક્ત થશે તેવું મારું સ્પષ્ટ માનવું છે। ખાસ વિશેષતા એ છે કે કોમન એલિજિબિલિટી ટેસ્ટ 12 ભાષાઓમાં લેવાશે, જેથી ગુજરાતના યુવા ધનને ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવાની સરળતા પ્રાપ્ત થશે। આ ઓનલાઈન પરીક્ષાનું પરિણામ અને એનું રિઝલ્ટ તુરંત જ જાહેર કરી દેવાશે અને પરિણામના ગુણાંક 3 વર્ષ સુધી માન્ય રહેશે। એટલે કોઈ પણ યુવાન એક વાર પરીક્ષા આપ્યા પછી વારંવાર પરીક્ષા આપવી નહીં રહે। સાથે સાથે એ પણ સગવડતા આપી છે કે જે કોઈ યુવાનને વધુ માર્ક મેળવવાના હોય અને બીજી વાર પરીક્ષા આપવાની હોય તો જે માર્ક વધારે હશે તે પણ ધ્યાનમાં લેવાશે। કોમન રજીસ્ટ્રેશન પોર્ટલ, કોમન સિલેબસ નો પણ આ કોમન એલિજિબિલિટી ટેસ્ટમાં ઉપયોગ કરવાનો, અને એને કારણે યુવાનોને અલગ અલગ પરીક્ષા માટે અલગ અલગ જગ્યાએ રજીસ્ટ્રેશન, પરીક્ષા ફી, એના સિલેબસ, આ બધામાંથી મુક્તિ મળશે। કોમન એલિજિબિલિટી ટેસ્ટ વર્ષમાં 2 વખત યોજાશે, આ પણ બહુ મોટી વાત છે। પ્રિલિમિનરી પરીક્ષાના માર્કના આધારે રેલવે, બેંક, અન્ય રિક્રુટમેન્ટ એજન્સીની સ્પેશિયલાઇઝ પરીક્ષામાં પણ ઉમેદવારીની તક એમને મળશે। દેશની રાજ્ય સરકારો પણ આ કોમન એલિજિબિલિટી ટેસ્ટના માર્કના આધારે પોતાના રાજ્યોની પણ ભરતી માટે ઉમેદવારોની પસંદગી કરી શકશે તેવો સુઝાવ પણ ભારત સરકારે આપ્યો છે। આના પરિણામે રાજ્યોને પણ ભરતી પ્રક્રિયામાં રાહત મળશે અને જે વ્યવસ્થા ભરતી પરીક્ષાની છે ત્યાં આ પ્રકારનો ચેન્જ એ બહુ મોટો યુવાનો માટે આશીર્વાદરૂપ બનશે। દૂરના વિસ્તાર, અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના યુવાનોને, બહેનોને, દિવ્યાંગોને પરીક્ષાના સ્થળે આવવા જવાનો ખર્ચ અને ક્યારેક રાત્રિ મુકામનો લોજિંગ બોર્ડિંગનો ખર્ચ પણ એ પરવડે નહીં, તેથી પરીક્ષા બેસવાનું ટાળતા હોય છે। હવે આ નવી વ્યવસ્થા પ્રમાણે દરેક જિલ્લા મથકે પરીક્ષા કેન્દ્રો શરૂ કરવાના છે, તેથી ઉમેદવારને નજીકના સ્થળે જ પરીક્ષા આપવાની સુવિધા પ્રાપ્ત થશે। દેશના 176 જેટલા એસ્પિરેશનલ જિલ્લાઓમાં, એટલે કે
વિકસિત પછાત જિલ્લાઓમાં ઓનલાઈન ભરતીથી પરીક્ષા માટેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે અને ગ્રામીણ યુવાનોને પણ પરીક્ષામાં સારી તક મળશે। આવા જિલ્લાઓમાં 24/7 હેલ્પલાઈન સેન્ટર પણ શરૂ કરીને યુવાનોને માર્ગદર્શન આપવાનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે। મારું સ્પષ્ટ માનવું છે ગુજરાત સરકાર ગુજરાતની જનતા વતી આ ઐતિહાસિક કદમથી દેશની યુવા શક્તિને ઓછા ખર્ચે ઓછા માનસિક તણાવ વચ્ચે એમને જે તક મળવાની છે વ્યાપક રોજગારીના અવસર પ્રાપ્ત થશે તેવું મારું સ્પષ્ટ માનવું છે। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના સત્વારે આત્મનિર્ભર ભારત ન્યૂ ઇન્ડિયાનો જે સંકલ્પ કર્યો છે તે અવશ્ય સાકાર થશે। કેન્દ્ર અને રાજ્યના પણ એક કોઓપરેટિવ ફેડરલિઝમના ભાવના પણ પ્રબળ થશે। ફરી વખત માન્ય વડાપ્રધાનને યુવાનો વતી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ગાંધીનગર।